ગોહિલને બિહારના પ્રભારી પદેથી દૂર કરાયા છે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે શક્તિસિંહે હાઈકમાન્ડને આ અંગે રજૂઆત કરી હતી શક્તિસિંહની રજૂઆતને હાઈકમાન્ડે માન્ય રાખી શક્તિસિંહના સ્થાને ભક્તચરણદાસને જવાબદારી સોંપાઈ છે સંવાદદાતા સચિન પાટીલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જી સચિન શિવાની જે પ્રકારે શક્તિસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એમને રજૂઆત કરીને કહેવામાં આવ્યું હતું કે એમની તબિયત ના દુરુસ્ત હોવાને કારણે તેઓ જે પદભાર છે પદભાર સંભાળી શકે એમ નથી અને જે આ બાબત છે એ બાબતને લઈને એમને રજૂઆત કરી હતી જેને માન્ય રાખવામાં આવી છે અને એમના સ્થાને જે ભક્ત ચરણદાસ છે જેમની પાસે મિઝોરમ અને મણિપુરનો પણ ચાર્જ છે ત્યારે એમને વધારાનો બિહારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને શક્તિસિંહ ગોહિલને જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે પરંતુ હા શક્તિસિંહ ગોહિલને દિલ્હીના ઇન્ચાર્જ તરીકે કન્ટિન્યુ રાખવામાં આવ્યા છે અને તેઓ દિલ્હીના જે ઇન્ચાર્જ છે પ્રભારી છે એ તરીકે તેઓ પોતાનો પદભાર જે છે પોતાની જવાબદારી જે છે એ કન્ટિન્યુ રાખશે પરંતુ તબિયતના હવાલાને કારણે એમને જે કહ્યું હતું એ બાબત કોંગ્રેસ પાર્ટીએ માન્ય રાખી છે અને એમને બિહારના પ્રભારી પદેથી દૂર કર્યા છે બિલકુલ